અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લાના ઉર્જા વિભાગ ભરતીમાં કૌભાંડ. યુવરાજ સિંહે લીધેલા નામો પૈકી એજન્ટ તરીકે દર્શાવેલ હર્ષદ નાઈનો ખુલાસો સામે આવ્યો છે. પોતે પ્રાથમિક શિક્ષણ વિભાગમાં હિંમતનગરના હાજીપુરામાં સીઆરસી તરીકે ફરજ બજાવે છે. પોતે આવી કોઈ જ ગેરરીતિમાં સંડોવાયેલ નથી. સાચા હોવાને નાતે તેઓ ઘરે જ છે અને નોકરીએ જઈ રહ્યા છે. શિક્ષક સમાજને ખોટી રીતે બદનામ કરવાને લઈ શિક્ષક સમાજની માફી માંગવામાં આવી છે. અગાઉ હેડ ક્લાર્ક ભરતી પેપર લીક મામલામાં પણ હર્ષદ નાઈ પર આશંકા રાખવામાં આવી હતી. અચ્છા ભાઈ, આજે ગ્રેજ્યુએશનનું જે પેપર છે તે સ્કેમમાં તમારું નામ આવ્યું છે, નામ છાપવામાં આવ્યું છે, શું છે હકીકત, શું માનો તમે? હકીકત આ તમામ બાબત ખોટી છે, પાયા વિહોણી છે. આમાં અમુક કોઈ સંકળાયેલો નથી અને આ ખોટું નામ ઉછાળવામાં આવે છે. હવે મારી દિવસે દિવસે મારી પ્રતિષ્ઠા ખંડિત થઈ રહી છે, એટલે હવે મારે વિચાર કરવાનો એક પ્રશ્ન થઈ ગયો છે કે મારો ગેરવ્યાજબી નામ લેવાવાળા વ્યક્તિઓ સાથે મારે કયા પ્રકારની કાર્યવાહી કરવી. કારણ કે હું પણ એક ઇજ્જતદાર વ્યક્તિ છું, હું પણ સામાજિક લેવલે કંઈ વર્ચસ્વ ધરાવતો વ્યક્તિ છું, હું શિક્ષિત છું, હું ગુરુજન છું, હું મારા વર્ગખંડના 30 બાળકોનું ભાવિ ઘડવાવાળો વ્યક્તિ છું અને વારંવાર આ રીતે મને પ્રદર્શિત કરી મારી પ્રતિષ્ઠાને જંગે ચડાવી છે. આ લોકોએ કાર્યવાહી કરીશ જ. અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લાના ઉર્જા વિભાગ ભરતીમાં કૌભાંડ. યુવરાજ સિંહે લીધેલા નામો પૈકી એજન્ટ તરીકે દર્શાવેલ હર્ષદ નાઈનો ખુલાસો સામે આવ્યો છે. પોતે પ્રાથમિક શિક્ષણ વિભાગમાં હિંમતનગરના હાજીપુરામાં સીઆરસી તરીકે ફરજ બજાવે છે. પોતે આવી કોઈ જ ગેરરીતિમાં સંડોવાયેલ નથી. સાચા હોવાને નાતે તેઓ ઘરે જ છે અને નોકરીએ જઈ રહ્યા છે. શિક્ષક સમાજને ખોટી રીતે બદનામ કરવાને લઈ શિક્ષક સમાજની માફી માંગવામાં આવી છે. અગાઉ હેડ ક્લાર્ક ભરતી પેપર લીક મામલામાં પણ હર્ષદ નાઈ પર આશંકા રાખવામાં આવી હતી.